नमस्कार। ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली धोरण 12 अने विषय संस्कृत एमा 15मो पाठ छे नमो महर्षये नित्यम। पाठनु भाषांतर जे छे खूबज सहेलू थाशे। सरल संस्कृत शब्दों में आ पाठ आपणे समक्ष रजू करेलो छे अने पाठना केन्द्र स्थाने कोई एक व्यक्ति विशेष छे। ए व्यक्ति विशेष थी एमना जीवन थी एमना आचरण थी एमना कार्यों थी अने एमनी सिद्धियों थी आपणे परिचित थाईए ए हेतुसर आ पाठ आपणे समक्ष रजू करेलो छे। तो जोईए विषय प्रवेश जेथी ख्याल आवे के पाठमां कई कई बाबतोनी माहिती आपणने मळशे। जो विषय प्रवेशमां 19मी शताब्दीमां अनेक समाज सुधारको थया छे, तेमां एक बाजु एवा समाज सुधारको छे के जेमणे विदेशी शिक्षा अने दीक्षाना प्रभावे प्राप्त थयेला दर्शनने कारणे ते जमानामां प्रचलित कुरिवाजो अने सामाजिक कुरीतिओने निर्मूळ करवा माटे आंदोलन चलाव्युं અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો। તો બીજી બાજુ એવા સમાજ સુધારકો છે જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓનું નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું। તેમણે રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં, परंतु सामाजिक रीते चेतनानो शंख फूकीने सुधारानो प्रयत्न कर्यो। आवा महापुरुषों में महर्षि दयानंद सरस्वती अग्र क्रमांके बिराजे छे। पहला पेरेग्राफमांथी शुं माहिती मळे छे आपणने? तो केटलाक समाज सुधारको एवा थया के जेमणे कायदाओ द्वारा समाजने साची दिशा चिंधवानो साची दिशा बतावानो मार्ग कंडारी आप्यो। तो केटलाक समाज सुधारको एवा पण थया કે જેમણે કાયદાકીય રીતે નહીં પણ મનુષ્યોમાં સમાજમાં એક પ્રકારની જાગૃતિ ફેલાવીને સાચી દિશા બતાવવાનો પ્રયાસ કર્યો। લોકોની જે માનસિકતા છે, સંકુચિત માનસિકતા છે, એને દૂર કરીને જુદા જુદા બંધનો કુરિવાજો છે એમને દૂર કરવાનો પ્રયાસ કર્યો। અને એમાં સૌથી મોખરે એ કોણ છે? તો કે મહર્ષિ દયાનંદ સરસ્વતી છે। બીજો પેરેગ્રાફ જો, વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ અને માનવ વચ્ચે ઊભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં સમાજમાં નારીની સ્થિતિને માનસભર સ્થાન આપવામાં અને ધર્મના નામે ચાલતા વિવિધ પાખંડોને દૂર કરવામાં જબરદસ્ત કાર્ય કર્યું છે। આ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન અને પાઠનની અને અસલ વૈદિક ધર્મના વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે। આ માટે તેમણે એટલે કોણે? તો કે સ્વામી દયાનંદ સરસ્વતીએ ઋગ્વેદ આદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો રચ્યા છે અને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય અવિરત રીતે ચાલતું રહે તે માટે 1875માં આર્ય સમાજ નામે એક સંસ્થાની સ્થાપના કરી છે। કોણે? તો કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ। ગુજરાતના ટંકારા જિલ્લો રાજકોટમાં જન્મેલા આ સંન્યાસી 19મી સદીના આધ્યાત્મિક ગુરુઓમાં, આધુનિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં અગ્રસ્થાને બિરાજે છે। પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમણે કરેલા કાર્યોનો થોડો પરિચય આપવાનો ઉપક્રમ રખાયો છે। એટલે આટલો વિષય પ્રવેશનો અભ્યાસ કર્યા પછી આપણને ખ્યાલ આવે કે પાઠમાં શું આવશે? તો કે મહર્ષિ દયાનંદ સરસ્વતી છે, એમના જીવનચરિત્ર, એમનું કવન એટલે કે એમની સાહિત્યકૃતિઓ અને એમને કરેલા કાર્યો જે છે સમાજ સુધારનાના, એના વિશેની માહિતી આપણને પ્રાપ્ત થશે। તો કથાવસ્તુમાં શું આવે? તો કે વાર્તા નથી
પણ કોઈ એક વ્યક્તિનો પરિચય આપતા લખેલું છે કે આ ભારત દેશ ખરેખર ધન્ય છે કે જ્યાં સમયે સમયે દેશની સેવા માટે અને લોકોના હિત માટે મહાપુરુષોએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે। આવા મહાપુરુષોમાં એક એ કોણ છે તો કે મહર્ષિ દયાનંદ છે। હવે આ મહર્ષિ દયાનંદનો જન્મ ક્યાં થયો હતો તો કે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામમાં દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો। એમના પિતાનું નામ શું હતું તો કે કરશન ત્રિવેદી અને માતાનું નામ અમૃતબેન હતું। આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના પ્રશ્નો। પિતાનું નામ તો કે કરશનભાઈ ત્રિવેદી અને માતાનું નામ તો કે અમૃતબેન હતું। આ જે દયાનંદ સરસ્વતી છે એનું બાળપણનું નામ શું હતું તો કે મૂળશંકર। બરાબર, દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું તો કે મૂળશંકર। મૂળશંકર જ્યારે યુવાવસ્થામાં પ્રવેશ કરે છે એટલે કે યુવાન થાય છે ત્યારે એમના વિવાહ માટેનો એમના પિતા વિચાર કરે છે, પરંતુ વિવાહની કોઈ પણ ઈચ્છા ન હોવાથી અને શાશ્વત શિવની પ્રાપ્તિ માટે થઈને દયાનંદ જે છે મૂળશંકર છે આ પિતાના ઘરનો ત્યાગ કરે છે અને ટંકારાથી સાયલાગ્રામ, સાયલાગ્રામથી સિદ્ધપુર, ત્યાંથી ચાણોદનગર અને ત્યાંથી નર્મદાના કિનારે જતા રહે છે। કોણ? દયાનંદ સરસ્વતી। ત્યાં નર્મદા નદીના કિનારે ગુરુ પૂર્ણાનંદ પાસેથી એ સંન્યાસની દીક્ષા ગ્રહણ કરે છે અને દયાનંદ સરસ્વતી જે છે એ સંન્યાસી બને છે। ત્યારથી માંડીને તેઓ દયાનંદ સરસ્વતી આ મૂળશંકર જે છે એ સ્વામી દયાનંદ સરસ્વતી એ નામથી પ્રસિદ્ધ થાય છે। સ્વામી દયાનંદ સરસ્વતીને શેની તીવ્ર ઈચ્છા? તો કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો। બસ, ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરતા રહે છે, પરંતુ તેમની ઈચ્છા કોઈ પણ રીતે ફળીભૂત થતી નથી। ત્યારે એકવાર તેઓ કોઈક મહાનુભાવની પ્રેરણાથી મથુરામાં રહેતા ગુરુ વિરજાનંદની પાસે જાય છે। ગુરુ વિરજાનંદ પાસેથી દયાનંદ સરસ્વતી વિવિધ વિદ્યાઓનો ઉપદેશ પ્રાપ્ત કરે છે। અધ્યયનની સમાપ્તિ પછી બે હાથ જોડીને ઊભા રહેલા દયાનંદને ગુરુએ કહ્યું કે હે વત્સ, હે બેટા, તું બધી રીતે યોગ્ય અને સમર્થ છે, તો આ જ રીતે આગળ વધીને મનુષ્યોમાં વેદ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર, તેને જ પોતાના તારા જીવન લક્ષ્ય બનાવો, લોકોમાં સદવિદ્યાનો ઉપદેશ આપી સત્યનો પ્રકાશ ફેલાવો, સત્યના પ્રકાશથી કુરિવાજોના બંધનને તોડી નાખ, અંધશ્રદ્ધાના અંધકારને ચીરી નાખ, આમ લોકોની સેવા કરીને પોતાનું કર્મશીલ જીવન પસાર કર। આમ પ્રેમપૂર્વક ઉપદેશાયેલા દયાનંદ છે ત્યારથી નીકળીને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના બધા લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો। તેમણે મૂર્તિ પૂજાનો અસ્વીકાર કર્યો, અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયાસો કર્યા, જનજાગૃતિ માટે હંમેશા પરિશ્રમથી સમગ્ર ભારત અને માનવ સમાજ પર અવિસ્મરણીય ભૂલી ન શકાય એવો ઉપકાર કર્યો। કોણે? તો કે દયાનંદ સરસ્વતી આ કાર્યો કર્યા। દયાનંદ સરસ્વતીએ કઈ કઈ સાહિત્ય કૃતિઓ લખી છે? તો લખેલું છે કે સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદ સરસ્વતીએ ઘણા ગ્રંથોની રચના કરી છે, તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ, સંસ્કારવિધિ આ પ્રમુખ ગ્રંથો છે। લોકોની સેવા માટે મુંબઈમાં આર્ય સમાજ નામની એક સંસ્થા સ્થાપી, આ સંસ્થામાં કોઈ પણ મોટું પદ છે એ દયાનંદ સરસ્વતીએ સ્વીકાર્યું નહીં, સામાન્ય એવું સદસ્ય પદ સ્વીકાર્યું। હાલમાં આ સંસ્થા આર્યજનો એટલે સજ્જન લોકો જે છે, આર્ય જે લોકો છે એના સહયોગથી સંચાલન થાય છે અને ભેદભાવ વિના સમાજ સેવાના અનેક યોજનાઓ કાર્યક્રમોનું સંચાલન થાય છે। અત્યારે તે એટલે કે આર્ય સમાજ છે એ દેશ વિદેશમાં વટવૃક્ષની જેમ વૃદ્ધિ પામી રહી છે। છેલ્લે પાઠના અંતમાં આવે છે કે મહાન તત્વજ્ઞ એવા પ્રખર વક્તા
જનજીવનના પરિવર્તક અને પ્રસિદ્ધ દેશભક્ત આધુનિક મહર્ષિ દયાનંદ સરસ્વતી જે છે, એમણે પોતાનું જીવન છે રાષ્ટ્રની સમૃદ્ધિ માટે થઈને સમર્પિત કર્યું સંપૂર્ણ જીવન. હંમેશા લોકોનું ભલું કરવામાં મગ્ન રહેતા મહર્ષિ દયાનંદ સરસ્વતી જે છે, રાજસ્થાનના અજમેર શહેરમાં દીપાવલી એટલે કે દિવાળીના દિવસે દિવાળીની તિથિએ નિર્વાણમ પ્રાપ્તનોત એટલે કે મૃત્યુ પામ્યા, જેમણે રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર, રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદને નમસ્કાર અને અંતમાં શ્લોક આપતા લખેલું છે કે જેમણે જગતના કલ્યાણ માટે થઈને લોકોમાં વેદ ધર્મને ફેલાવ્યો, વેદ ધર્મનો પ્રસાર કર્યો તેવા બુદ્ધિમાન એવા શ્રી દયાનંદ સરસ્વતીને મહર્ષિ દયાનંદ સરસ્વતીને હંમેશા નમન એટલે કે નમસ્કાર. પાઠનું કથાવસ્તુ સાંભળતા એટલો ખ્યાલ આવ્યો હોય કે એમના માતા પિતાનું નામ શું હતું, તો કે કરશનભાઈ ત્રિવેદી અને અમૃતબેન. પછી તો કે એમણે શુકામ ઘરનો ત્યાગ કરેલો, ઘરનો ત્યાગ કરી તેઓ ક્યાં ગયા હતા, કોની પાસેથી એમણે વિદ્યા પ્રાપ્ત કરી, ઉપરાંત તેમની સાહિત્ય કૃતિઓ અને છેલ્લે શું તો કે એમનું મૃત્યુ. બરાબર, આખું જીવન એણે પોતાનું આખું જીવન છે એ રાષ્ટ્રની સમૃદ્ધિ માટે થઈને એમણે સમર્પિત કરી દીધું. આવા જે યુગ પુરુષ છે, વ્યક્તિ વિશેષ છે, એમના સંદર્ભનો પાઠ આપણે ભાષાંતર જોઈએ. શું લખેલું છે કે ધન્યો અયમ ભારત દેશો, અયમ એટલે કે આ, અયમ શબ્દ મેળો સંધિ છૂટી પાડેલી છે, અયમ એટલે કે આ ભારત દેશો ધન્યો એટલે કે ભારત દેશ ધન્ય છે, યત્ર કે જ્યાં કાલે કાલે એટલે કે યોગ્ય સમય અથવા તો સમયાંતરે, કાલે કાલે એટલે કે સમય સમય અથવા તો સમયાંતરે દેશ સેવા એ દેશની સેવા માટે ચ અને જનહિતાર્થમ લોકોના હિત માટે મહાપુરુષાહ એટલે કે મહાપુરુષોએ જીવનમ સમર્પયંતી જીવન સમર્પિત કર્યું છે. એતાદૃશે આવા લોકોમાં એટલે કે જેમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે એવા લોકોમાં એકતમઃ એક તે કોણ છે, તો કે મહર્ષિ દયાનંદ એટલે કે મહર્ષિ દયાનંદ છે. અસ્ય મહર્ષે, આ મહર્ષિ દયાનંદસ્ય દયાનંદનો જન્મ એટલે કે જન્મ સૌરાષ્ટ્ર દેશે એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જનપદસ્ય એટલે કે રાજકોટ જિલ્લાના ટંકારા નામકે ગ્રામે એટલે કે ટંકારા નામના ગામમાં અભવત થયો હતો. તસ્ય પિતા, હવે એમના પિતાનું નામ આપેલું છે, તસ્ય પિતા, તેમના પિતા કરશન ત્રિવેદી એટલે કરશનભાઈ ત્રિવેદી ચ અને માતા અમૃતબેન આસિત, માતા અમૃતબેન હતા. પિતા બાલ્યકાલે એટલે કે પિતાએ બાળપણમાં તસ્ય એટલે કે તેમનું એટલે કોનું, તો કે દયાનંદ સરસ્વતીનું મૂળ શંકર ઇતિ નામકરણમ અકરો, એટલે કે મૂળ શંકર એવું નામકરણ કર્યું હતું. યૌવન પ્રાપ્તસ્ય એટલે કે યુવાની પ્રાપ્ત થતા એટલે યુવાનીમાં પ્રવેશ કરતા મૂળ શંકરસ્ય એટલે કે મૂળ શંકરના વિવાહર્થમ વિવાહ માટે તસ્ય પિતા તેમના પિતાએ મતિમ અકરોત, મતિમ અકરોત એટલે વિચાર કર્યો, કિંતુ પરંતુ પિતુ ઈચ્છા એટલે કે પિતાની ઈચ્છા તસ્મય એટલે કે તેમને ન અરોચત, ગમી નહીં. કોને ન ગમી, તો કે દયાનંદ સરસ્વતી. સ તેઓ અથવા તેઓએ શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્તિ અર્થમ, શાશ્વત શિવની પ્રાપ્તિ માટે પિતરમ ગૃહમ ત્યજત, પિતાના ઘરનો ત્યાગ કર્યો. હવે પિતાના ઘરનો ત્યાગ કરીને ક્યાં ક્યાં ભ્રમણ કરે છે, તો કે ટંકારાથી સાયલા ગ્રામ,
ततः सिद्धपुरम त्यांथी सिद्धपुर ततश्च त्यार पछी असो तेवो चाणोद नगर एले चाणोद शहर में नर्मदा तटम अव्रजत नर्मदा किनारे जता रहिया अव्रजत तत्र एले के त्या गुरु हो एले के गुरु पूर्णानंदात एले के पूर्णानंद पासे थी संन्यास दीक्षा गृहित्वा संन्यासनी दीक्षा ग्रहण करीने संन्यासी अभवत संन्यासी बन्या कौन दयानंद सरस्वती अने ततः प्रभुति त्यारथी मांडीने तेवो दयानंद सरस्वती इति दयानंद सरस्वती एम तस्य नाम प्रसिद्धम अगच्छत ए नाम थी प्रसिद्ध थया क्यारथी तेवो दयानंद सरस्वती ए नाम थी प्रसिद्ध थया तो के गुरु पूर्णानंद पासे थी संन्यासनी दीक्षा मेळवी त्यार पछी थी आगळ जो ईश्वर साक्षात्कारस्य तीव्रम इच्छा एटले के ईश्वरना साक्षात्कारनी तीव्र इच्छा मनसी धृत्वा मनमां धारण करीने अयम दयानंद आ दयानंद इतस्तत पर्यटत आम तेम फरता रहिया। हकीकत में जयरे अपने वर्गखंड शुरू हो बाळको विद्यार्थी हाजर हो त्यारे आ पाठ में खाली एम नाम सीधू बाळको जाते पाठ नु भाषांतर करवानो प्रयास करें तो पण आवडे आ पाठ छे केम के अन्वयने बहु फरता नथी संधि बहु वधारे छूटी पड़ती नथी अने शब्दों एज प्रमाणे थाय छे संस्कृत नु गुजराती एम ज थाय छे केवानो तात्पर्य शुं छे पाठ नु भाषांतर साव सहेलू थशे जो परंतु एटले के परंतु तस्य तेमनी इच्छा एटले के इच्छा कथमपि न फलिता कोईपण रीते फलीभूत थई नहीं। कई इच्छा थी दयानंद सरस्वती ने तो कि ईश्वरना साक्षात्कार ईश्वरनो साक्षात्कार करवानी इच्छा थी। एकदा एकवार स तेवो कस्यचित कोईक महानुभावस्य महानुभावनी प्रेरणया प्रेरणाथी मथुरायाम गुरोः मथुरामां रहता गुरु विरजानंदस्य एटले के विरजानंदनी सकाशम अगच्छत पासे गया विरजानंद एटले के विरजानंदे गुरु विरजानंदे तम तेने विविधा विद्या उपादिशत एटले विविध विद्याओनो उपदेश आप्यो। अध्ययनस्य समाप्तो अध्ययननी समाप्ति पछी बद्धा जलीमा बे हाथ जोड़ीने उभा रहेला दयानंदम दयानंद ने गुरु अवदत गुरुए कहियो कि हे वत्स त्वम सुयोग्यम च समर्थ हसी हे बेटा एटले हे वत्स हे शिष्य त्वम तू सुयोग्य बधी रीते योग्य च अने समर्थ हसी समर्थ छे त्वम तू इतः गत्वा आज प्रमाणे आगळ वधीने मानवेशु वेद विद्याम मानवेशु एटले के मनुष्योमां जनेशु सप्तमी बहुवचन रूप थाय त्यां बराबर मानवेशु एटले मनुष्योमां वेद विद्याम प्रचारय च प्रसारय वेद विद्यानो प्रचार अने प्रसार कर तदेव तेनेज अथवा तो तेज तव तारा जीवलक्ष्यम भवतु जीवननु लक्ष्य थाओ तेज तारा जीवननु लक्ष्य थाओ जनेशु लोकोमा सद्विद्या उपदिश्य सद्विद्यानो उपदेश आपीने सत्यम प्रकाशय सत्यनो प्रकाश फैलाव सत्यम प्रकाश्य सत्यनो प्रकाश फैलावीने कुरूढिबंधनानी एटले कुरिवाजोना बंधनोने त्रोटय तोड़ी नाख अंधश्रद्धाया अंधकारम अंधश्रद्धाना अंधकार ने विदारय एटले चीरी नाख एवं आम जनसेवाम कृत्वा लोकोनी सेवा करीने कर्मशीलम जीवनम यापय कर्मशील जीवन पसार कर एवं आम सस्नेहम प्रबोधितो प्रेमपूर्वक उपदेशायेला दयानंद एटले के दयानंद ततः निर्गत्य त्यांथी निकळीने समग्र भारते एटले के समग्र भारतमां भेदभाव विना एटले के भेदभाव वगर सर्वान जनान बधा लोकोने वेद धर्मम उपादिशत वेद धर्मनो उपदेश
આપ્યો સ જો સહ શબ્દ છેલ્લો લખેલો છે ને ત્યાંથી અ કરો તો સહ લખેલું છે ને ત્યાંથી ભાષાંતર આગળ ચાલે સ એટલે કે તેમણે મૂર્તિ પૂજા અસ્વીકૃત્ય સંબંધક ભૂતકૃતન થાય ત્યાં સ ગૃહમ ગત્વા સુપ્ત એટલે જો સ એટલે કે તેમણે મૂર્તિ પૂજા અસ્વીકૃત્ય મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતામ દૂરીકર્તું પ્રયત્ય અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયત્નો કરીને અથવા તો પ્રયત્નો કર્યા અને જનજાગરણાય લોકોની જાગૃતિ માટે સદા હંમેશા ઉદ્યમ્ય પરિશ્રમથી સમગ્રસ્ય ભારતસ્ય એટલે કે સમગ્ર ભારતના અને માનવ સમાજસ્ય એટલે કે માનવ સમાજ ઉપર અવિસ્મરણીય એટલે કે ન ભૂલી શકાય એવો ઉપકારમ અકરો તો ઉપકાર કર્યો. હવે એમની સાહિત્ય કૃત્યો વિશે બતાવે છે કે સદવિદ્યાયા પ્રચારાય સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદે એટલે કે દયાનંદે બહવહ ઘણા બધા ગ્રંથો રચિતા રચ્યા તેશું તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા એટલે કે ઋગ્વેદ વગેરે ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ સંસ્કારવિધિ ચેતી જો ચેતી મૂકવું હોય તો કઈ રીતના થાય તો કે જો તેશું એટલે કે તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ ચ અને સંસ્કારવિધિ એટલે કે સંસ્કારવિધિ ઇતિ એ પ્રમુખ ગ્રંથા સંતિ પ્રમુખ ગ્રંથો છે. જનસેવાએ લોકોની સેવા માટે મુંબાપુરિયામ એટલે કે મુંબઈ શહેરમાં તેમણે આર્ય સમાજ નામના એકા સંસ્થા આપી સ્થાપિતા આર્ય સમાજ નામની એક સંસ્થા પણ સ્થાપી. અસ્યામ સંસ્થાયામ આ સંસ્થામાં સ તેમણે એટલે કે દયાનંદ સરસ્વતીએ કિમપી કોઈ પણ પદમ એટલે કે પદ ન સ્વીકૃતવાના સ્વીકાર્યું નહીં પરંતુ સામાન્ય સદસ્યતામ એવ સ્વીકૃતવાના પરંતુ સામાન્ય સભ્યપદ જ સ્વીકાર્યું. સંપ્રતિ અત્યારે ઇયમ સંસ્થા એટલે કે એ સંસ્થા આર્યજનૈઃ આર્ય લોકોના આર્યજનાનામ સહયોગેના આર્ય લોકોના સહયોગથી સજ્જન લોકોના સહયોગથી સંચાલિતા ભવતી સંચાલિત છે ચ અને વિના ભેદભાવ એટલે કે ભેદભાવ વગર સમાજ સેવાયા સમાજ સેવાના અનેકાન એટલે કે અનેક પ્રકલ્પાન એટલે કે યોજનાઓ કાર્યો કાર્યક્રમો સંચાલયતી સંચાલિત થાય છે. સંપ્રતિ અત્યારે સા તે સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષ ઇવ વૃદ્ધિ ગતા વર્તતે વટવૃક્ષની જેમ વૃદ્ધિ પામી રહી છે. મહાન તત્વજ્ઞ એટલે મહાન તત્વજ્ઞ એવા પ્રખરો વક્તા એટલે પ્રખર વક્તા જનજીવનસ્ય પરિવર્તક એટલે જનજીવનના પરિવર્તક અને પ્રસિદ્ધો દેશભક્ત પ્રસિદ્ધ દેશભક્ત અર્વાચીન મહર્ષિ આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદ એટલે સ્વામી દયાનંદે સ્વજીવનમ એટલે કે પોતાનું જીવન રાષ્ટ્રસ્ય સમૃદ્ધાય સમર્પયત રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સમર્પિત કર્યું. સદૈવ હંમેશા લોકહિતાય લોકોના હિતમાં નિરતો એટલે કે મગ્ન રહેતા અયમ મહર્ષિ એટલે આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશ એટલે કે રાજસ્થાનના અજમેર નગરે એટલે કે અજમેર શહેરમાં દીપાવલ્યામ તિથો દીપાવલીના દિવસે દીપાવલીની તિથિએ નિર્વાણમ પ્રાપ્નોત એટલે મૃત્યુ પામ્યા. રાષ્ટ્રસ્ય સુપુત્રાય એટલે કે રાષ્ટ્રના સુપુત્ર એવા મહર્ષયે દયાનંદાય મહર્ષિ દયાનંદને નમો નમસ્તુ એટલે કે નમન હજો. અને શ્લોકમાં એવું કહે છે બીજી લીટીથી શરૂ થશે યે ન બીજી લીટીમાં ત્રીજો શબ્દ જોવો જોઈએ યે ન એટલે કે જેમણે શ્લોકમાં યે ન જેમણે જગત ભૂત્યે જગતના કલ્યાણ માટે લોકોના કલ્યાણ માટે લોકે એટલે કે લોકોમાં સમાજમાં વેદ ધર્મો પ્રસારિત વેદ ધર્મનો પ્રસાર અને પ્રચાર કર્યો તેવા ધીમતે બુદ્ધિમાન એવા
महर्षि दयानंदाय महर्षि दयानंद ने नित्यम नमो नमः हमेशा नमन। खूबज पाठ नु सहेलू भाषांतर थियो छे बराबर, छता पण तमने कई ख्याल न आवे तो व्यक्तिगत संपर्क करो। नेक्स्ट वीडियो लेक्चर में मळशु। धन्यवाद।